ના ડુમસ રોડ પર આવેલ સુવર્ણ ગરબા આયોજનમાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું આયોજકો દ્વારા જરૂર કરતા વધુ પાસોનું વેચાણ કરવામાં આવ્યું ગ્રાઉન્ડમાં કેપેસિટી કરતા વધુ લોકો આવી જતા આયોજકોએ એન્ટ્રી બંધ કરી દીધી હતી હજારો રૂપિયાનો પાસ લઈ લોકો ગરબા રમવા જતા હોય છે પરંતુ ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન મળતા લોકોએ હંગામો કર્યો હતો આયોજકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા પણ બતાવવામાં આવી હતી પરંતુ પાર્કિંગને લઈને પણ ઉઘાડી લૂંટ સાથે લોકો રસ્તામાં પાર્ક ગાડીઓ કરવાની ફરજ પડી હતી સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસાદથી રસ્તા પર પાણી ભરાયા છે એસટી ડેપો અજન્ટા સિનેમા રોડ પર પાણી ભરાયા છે દરવાજા રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો પાણી દરવાજા રોડ પર પાણી ભરાયા છે સાદી માહોલ દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો રાજુલા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે રાજુલા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આ તરફ અમરેલી રાજુલા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ રાજુલાના ચૌતરા બારપટોળી ખાખબાઈ સહિતના ગામડામાં વરસાદ નવરાત્રી ખેલૈયાઓ આયોજકો ચિંતામાં તો મહત્વનું છે કે નવરાત્રીના અંતિમ દિવસો છે ત્યારે ખેલૈયાઓ ચિંતામાં આવ્યા છે સાથે આયોજકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે એક શાળા વિવાદોમાં આવી છે કે જે કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલ બહાર ગેરકાયદેસર બાંધકામ અને ફાયર એનઓસી ન હોવાની મનપાએ લગાવી છે સત્તાવાર નોટિસ ઉધિયાચલ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ આવેલ છે જેમાં નોટિસમાં સ્પષ્ટ લખ્યું છે કે બિલ્ડિંગનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં આમ છતાં શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાતા વિવાદ સર્જાયો છે નોટિસ અને શિક્ષણ કાર્ય ચાલુ હોવાના આક્ષેપ અંગે સ્કૂલના ટ્રસ્ટીએ પ્રતિક્રિયા આપી છે ટ્રસ્ટીના મતે આ શાળા મહાનગરપાલિકાના અસ્તિત્વ પહેલાની છે અને 55 વર્ષ જૂનું બાંધકામ છેલ્લા વર્ષથી કોઈ બાંધકામ નવું બનાવાયું નથી ફાયર એનઓસી માટે અરજી કરેલી છે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી આ સ્કૂલના ટ્રસ્ટી છે તેમણે પણ તમામ આક્ષેપોને નકાર્યા પંચાવન વર્ષ પહેલા મહાનગરપાલિકાનું અસ્તિત્વ હતું અને ત્યારે આ બાંધકામ થયેલું છે છે એ વખતનું પૂર્ણ મકાન પ્રમાણપત્ર પણ છેલ્લા પચીસ વર્ષમાં આ મકાનની અંદર કોઈ નવું કામ કરવામાં આવ્યું નથી આવી આખા શાળામાં કોઈ નવું બાંધકામ કરવામાં આવ્યું નથી જે અમને માહિતી છે એ પ્રમાણે સામે દેખાતા છાપરાવાળા બે મકાનો એ એમના કહેવા પ્રમાણે કાયદેસર નથી અમને એ માહિતી હતી અમે ઇમ્પેક્ટ સીમાં એની અરજી પણ કરી દીધેલી છે કે આ છાપરા જેવા મકાનો છે જેનો ઉપયોગ તત્નોથી માત્ર ગોડામમાં વપરાય છે એનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે એ માટે ઇમ્પેક્ટ સીને અમે વ્યવસ્થા કરી છે રહી વાત ફાયર એનોસીની ટીઆરપી કાંડ પહેલા નવ મીટર થી ઊંચી ઊંચાઈ ધરાવતા મકાનમાં ફાયર એનોસીની આવશ્યકતા નહોતી આ સાત મીટર હતું એટલે ફાયર એનોસી ન ટીઆરપી કાંડ પછી જ્યારે નવ મીટર થી ઓછા મકાનમાં પણ ફાયર એનોસી લેવાનું થયું ત્યારે આખી સિસ્ટમ ફિટ થઈ ગઈ છે કોર્પોરેશનમાં નકશો મંજૂર કરવા મૂકી દીધેલો છે આગામી સમયમાં મહાનગરપાલિકા ફાયર એનઓસી આપે એટલે ફાયર એનઓસી પણ આવી ગયો હશે કે સંપન્ન પાસે લોકો પાસેથી દાન લઈને ચલાવી છે આ સંસ્થા જેથી કરીને ગેરકાયદેસર બાંધકામનો જે પ્રશ્ન આવ્યો છે એના માટે અમે જૂન મહિનાની અંદર ઇમ્પેક્ટ માટે અરજી પણ કરી દીધી છે અમારી પાસે બીયુ સર્ટિફિકેટ પણ છે અમારી પાસે કમ્પ્લીશન પણ છે એટલે પાયો કે મહેસાણા જિલ્લામાં આવેલ આંગણવાડીઓ જર્જરિત થઈ ચૂકી છે જર્જરિત આંગણવાડીઓને લઈને ન્યુઝીન ગુજરાતીની ટીમ દ્વારા અલગ અલગ આંગણવાડીઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યાં મોટા ભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળતા પાયાનું શિક્ષણ જોખમમાં જોવા મળ્યું દામોદ ગામની આંગણવાડી બે હજાર સત્તરથી જર્જરતી ભારતમાં હોય બાળકોને અન્ય જગ્યાએ બેસાડવો પડે તેથી જેથી બાળકોને બી તકલીફ પડે છે તેમજ બીજું કોઈ બાળાનું મકાન મળતું નથી એટલે બાળકોના પાયાની સુવિધાથી બાળકો વંચિત રહે એ સિવાય અન્ય જુફરારીમાં પણ આ પરિસ્થિતિ ખેમપુરમાં પણ આ પરિસ્થિતિ છે આંગણવાડીઓ છેલ્લા વર્ષથી મહીસાગર જિલ્લામાં તેરસો સોળ આંગણવાડી કેન્દ્રો પૈકી ત્રણસો નવ જર્જરીત થતા પાયાનું શિક્ષણ જોખમી જોવા મળ્યું છે તો એકસો અગિયાર ભાડાના મકાનમાં ચાલી રહી છે તથા બસો છ્યાસી અન્ય સ્થળો પર ચાલી રહી છે અહીં જર્જરિત મકાનોમાં જીવના જોખમે ભૂલકાઓ ભણતર મેળવી રહ્યા છે અઠ્યાસી આંગણવાડી કેન્દ્રો પાસે પોતાનું મકાન જ નથી તો બસો છ્યાસી જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ કામચલાઉ રીતે ચાલી રહી છે ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી જમીનના પ્રશ્ન ધરાવતા અઠાવન કેન્દ્રો છે ત્રણસો નવ જર્જરિત આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ એવી છે કે કેટલીક આંગણવાડીઓની દિવાલોના પોપડા વખોટી ગયા છે આ આંકડાઓ જ વરવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આંગણવાડી દામોદ બે કેટલે બે હજાર સત્તર સુધીમાં હજુ સુધી બની નથી જર્જરિત બહુ જ છે બાળકોને બેસવાની પણ બહુ તકલીફ પડતી એટલે અમે બે હજાર સત્તરથી લઈને છે અત્યારે બે હજાર ચોવીસ સુધી અત્યારે ભાડાના મકાનમાં બીજા માળે બેસીએ છીએ પહેલાં અમને છસો રૂપિયા ભાડું ચૂકવવામાં આવતું હતું અત્યારે બે હજાર ચૂકવવામાં આવે છે પણ અમારી પ્રોબ્લમ અહીંયા ગામમાં બીજું મળતું નથી મકાન

બે હજાર સાતથી આ ચોવીસ સુધી ભાડાના મકાનમાં જ બેસાડીએ છીએ આંગણવાડી ડેમેજમાં મૂકાયેલી છે પાણી પડતું એટલે જર્જરિત કરીને મૂકી હતી હું હાલ બે હજાર સત્તરથી ગામની શાળામાં એક ઓરડામાં બેસું છું એ પણ થોડોક હાલત ખરાબ જ છે ગામમાં બીજું મકાન મળતું નથી અને અહીંયા બી બેસવામાં બહુ તકલીફ પડે છે પાણી પડે છે છોકરાને લાવવામાં બી તકલીફ પડે છે એટલે અમને જેમ બને એમ નવીનતા નવું નવું મકાન મળી રહે એવી હું સરકારને માગ કરું છું આ દ્રશ્યો જોઈ મનમાં એક જ સવાલ થાય છે કે શિક્ષણની પાપા પગલી જ્યાંથી થવાની હોય ત્યાં જ જો આવા હોય તો તે બાળકના ભવિષ્યનું શું થશે આ ધ્યાન દેવાની જરૂર છે મહીસાગર જિલ્લામાં પાયાના શિક્ષણ જર્જરિત હોવાનો કિસ્સો સામે આવતા ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના છ તાલુકા પૈકી અલગ અલગ જે આંગણવાડીઓ છે ત્યાં આગળ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યાં મોટા ભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળી અને જે ખાનગી મકાનની અંદર બેસાડતા બાળકોને તે પણ ખાનગી મકાન પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક કહી શકાય લુણાવાડા ખાતે જે બાળ વિકાસ અધિકારી બેસે છે તેમને કેમેરા સમક્ષ પૂછવાની કોશિશ કરી આ આંગણવાડીઓ જર્જરિત બાબતે ત્યારે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે વાત કરવામાં આવે તો જિલ્લાની કુલ તેરસો ને સોળ આંગણવાડીઓમાં ત્રણસો નવ આંગણવાડીઓ જર્જરિત છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે ઇઠ્યાસી જે આંગણવાડીઓ છે તે આજ દિન સુધી બની નથી કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી જે ખાનગી મકાન કહી શકાય જર્જરિત હાલતમાં હોય તેવા મકાનમાં ચાલી રહી છે કહી શકાય કે પાયાનું ઘર પાયાનું શિક્ષણ જ અત્યારે જોખમમાં હોય તેવા દ્રશ્યો મહીસાગર જિલ્લાની આંગણવાડીઓમાં સામે આવી રહ્યા છે ત્યારે જો સરકાર દ્વારા મકાનો ઊભા કરવામાં આવે તો મોટા કરોડો રૂપિયાની જે રકમ છે અત્યારે જે ભાડા પેટે ખાનગી મકાનોને ચૂકવવામાં આવે છે તે રકમ ના ચૂકવી પડે અને ત્યારે સંચાલકો જ કહી શકાય કે આંગણવાડી આંગણવાડી કાર્યકરો છે તે પોતાના મકાનની માંગ કરી રહ્યા છે ત્યારે હવે ક્યારે આંગણવાડીઓના આ મકાન છે તે બને છે તે જોવું રહ્યો મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતી મહીસાગર ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો જે પ્રકારથી તમામ લોકો પહોંચી રહ્યા છે નીતા અંબાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એક બાદ એક તમામ જે દિગ્ગજો છે તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પહોંચી રહ્યા છે તો દિગ્ગજો રતન ટાટાને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન તમામ લોકો કરી રહ્યા છે મુકેશ અંબાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો મુકેશ મુકેશ અંબાણી નીતા અંબાણી પણ પહોંચ્યા છે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે જે પ્રકારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ પહોંચી રહ્યા છે રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ત્યારે મુકેશ અંબાણી પણ પહોંચ્યા છે સાથે તેમના પત્ની નીતા અંબાણી પણ છે જે રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે દેશભરમાં તેમની ખોટ હંમેશા વર્તાશે તેઓ હંમેશા યાદ આવશે સાથે દેશભરમાં તમામ લોકો છે તે પણ શોકમાં છે કારણ કે જે પ્રકારથી રતન ટાટા છે તે પોતાના સેવા કાર્યો માટે પણ એટલા જ જાણીતા હતા કે જેટલા તે પોતાના બિઝનેસ અને વિકાસના કાર્યો માટે જાણીતા હતા ફક્ત દેશ જ નહીં દુનિયાભરમાં તેમનું નામ એક એવું બની ચૂક્યું હતું કે તમામ લોકો તેમને હંમેશા યાદ રાખશે તો દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થઈ ગયું છે વર્ષની નિધન થયું હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા તો મુકેશ અંબાણી પણ પહોંચ્યા છે તેમની સાથે તેમના પત્ની પણ છે અને તેઓ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે તો તમામ દિગ્ગજ નેતાઓની સાથે તમામ જે ઉદ્યોગપતિઓ છે તે પણ પહોંચી રહ્યા છે નીતા અંબાણીએ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી